નમસ્તે બાળકો વિષય આસપાસ ધોરણ પાંચ પ્રકરણ વીસ જંગલો કોના તો આપણે સૂર્યમણી વિશે જોતા હતા કે સૂર્યમણી છે તે જંગલ પ્રેમી જે જંગલની દીકરી તરીકે તેને ઓળખવામાં આવી હતી અને સૂર્યમણી છે તેને સ્ટાર ગર્લ તરીકે યોજના પણ બનાવી હતી કે જેમાં સામાન્ય છોકરીની એક અદ્ભુત વાતો હતી કે જે જેઓએ તેમનું જીવન શાળાએ જઈને બદલ્યું હતું તો તે છોકરી હતી તે હતી સૂર્યમણી તેના વિશે આપણે આ પાઠમાં ઘણું બધું જોઈ લીધું છે તો તો હવે આપણે આગળ હતો કે ઝૂમ કૃષિ એટલે શું તો ઉત્તર પૂર્વતીય પર્વતીય ભૂપ્રદેશ અને મિઝોરમ રાજ્યમાં ઝૂમ કૃષિ પ્રચલિત છે કયા કયા રાજ્યો તો કે ઉત્તર પૂર્વતીય પર્વતીય ભૂપ્રદેશ અને આપણે મિઝોરમ વિશે જોતા હતા તો ત્યાં આ ઝૂમ ખેતી છે ખૂબ જ પ્રચલિત છે આ પદ્ધતિમાં એક પાક લીધા પછી જમીન થોડા વર્ષો માટે પાક લીધા વગર પડી રાખવામાં આવે છે તેમાં ઉગતા અનિચ્છનીય અનિચ્છનીય એટલે કે આપણે ના જોતું હોય તે ઘાસ ઉગી નીકળે તો તેવા અનિચ્છનીય છોડને જમીનમાંથી કાઢવાને બદલે કાપી બાળી દેવામાં આવે છે અને તેની રાખ જમીનને ફળદ્રુપ બનાવે છે જ્યારે જમીન ખેતી માટે તૈયાર હોય તેને થોડી ખોદવામાં આવે છે અને તેના પર બીજ નાખવામાં આવે છે એક જુદા પ્રકારના પાક ઉગાડવામાં આવે છે તો આપણે આ ઝૂમ કૃષિ વિશે ઘણું સારું જોશું કે ઝૂમ કૃષિમાં શું આવે ઝૂમ કૃષિ ખૂબ જ રસપ્રદ છે એક પાક લીધા પછી જમીન થોડા વર્ષો માટે પાક લીધા વગર રાખવામાં આવે છે ત્યાંથી સાંભળજો કે ઝૂમ કૃષિ છે તેમાં શું કરવામાં આવે તો એક વખત પાક લઈ લઈએ આપણે ત્યાર બાદ જે જમીન છે તેને થોડા સમય સુધી થોડા વર્ષો સુધી તેને પાક લીધા વગર એમ જ રાખવામાં આવે છે તો ત્યાં શું કરશે બાળકો તો આપણે આગળ જોશું કે ત્યાં કશું ઉગાડવામાં નથી આવતું પરંતુ જે વાસ અને અનિચ્છનીય છોડ આપણે તેને ઘાસ કહીએ છે કે જે જમીનમાંથી કાઢવામાં આવે નહીં પરંતુ તેને શું કરવાનું તો કે તેને કાપી અને બાળી દેવામાં આવે છે અને તેને બાળીએ તો તેની જે રાખ થાય તેને જમીનને ફળદ્રુપ બનાવવા માટે ત્યાંને ત્યાં છોડી દેવામાં આવે છે જેના કારણે જમીન છે તે ફળદ્રુપ બને અને સળગવાતી વખતે ધ્યાન રાખવામાં આવે છે આપણે શું સળગાવીએ તો કે તે ખાસ હોય અનિચ્છનીય છોડ હોય તેને સળગાવીએ ત્યારે આપણે ધ્યાન રાખવાનું કે આગ જંગલના બીજા કોઈ ભાગ સુધી પહોંચે નહીં જ્યારે જમીન છે તે ખેતી માટે તૈયાર હોય તેને થોડી ખોદી નાખવામાં આવે છે અને ખેડવામાં આવતી નથી તેના પર બીજ નાખવામાં આવે છે એક ખેતરમાં જુદા પ્રકારના પાક જેવા કે મકાઈ ચોખા શાકભાજી ઉગાડી શકાય છે આવી રીતના ઝૂમ કૃષિ કરતા હતા લોકો અનિષ્નીય છોડ કાઢવામાં આવતા નથી તેમને ફક્ત કાપવામાં આવે છે જેથી તેઓ જમીનમાં ભળી જાય છે તે જમીન ફળદ્રુપ બનાવવામાં મદદ કરે છે જો કોઈ પરિવાર ખેતી કરવા સક્ષમ ન હોય તો બીજા તેઓને મદદ કરે છે અને તેઓને ખાવાનું આપવું પડે છે તો અનિચ્છનીય છોડ કાપવામાં આવતા નથી તો જે તેને ફક્ત કાપીને તેને સળગાવવામાં આવે તો જે લોકો ખેતી ના કરી શકે તે આ કામ કરી શકે તો આ કામ જે લોકો કરે છે તેને માત્ર જમવાનું આપીને તે લોકોને મદદ કરી શકે અહીંનો મુખ્ય પાક ચોખા છે તેની કાપણી કર્યા પછી તેને ઘરે લઈ જવું ખૂબ જ મુશ્કેલી ભર્યું છે પર્વતીય પ્રદેશ પર રસ્તાઓ હોતા નથી લોકો એ તે ચોખા છે તેને પીઠ પર ઉપાડીને લઈ જવા પડે છે તેમાં પણ ઘણા અઠવાડિયા લાગે છે જ્યારે કામ પતી જાય ત્યારે આખું ગામ વાવણી કરે છે લોકો ભેગા મળીને રાંધીને તે જમે છે અને ગાય છે અને નૃત્ય કરે છે તેઓનું ખાસ ચેરાવ નૃત્ય તે લોકો કરે છે તેઓનું ખાસ નૃત્યનું નામ શું છે તો કે ચેરાવ નૃત્ય તે લોકોનું ખાસ નૃત્ય છે ક્યારે કરે તો કે તે લોકો વાવણી કરી લે ત્યારબાદ કામ જાય ત્યારબાદ તે લોકો આખું ગામ ભેગા મળીને ઉજવણી કરે છે અને ત્યારે ઉજવણી કરે ત્યારે શું કરે તો કે તે લોકો આખું ગામ સાથે મળીને રાંધે છે ગાય છે અને નૃત્ય કરે છે ખાસ પ્રકારનું ચેરાવ નૃત્ય આ નૃત્યમાં લોકો જોડીઓમાં એકબીજાની સાથે જમીન પર વાંસની કડીઓ રાખી બેસે છે જેવું નગારું કે પછડાવવામાં આવે છે નૃત્યકારો વાસની લાકડી અંદર અને બહાર કરે છે અને તાલ સાથે નૃત્ય કરે છે તો આ નૃત્ય કઈ રીતના કરે ચેરાવ નૃત્ય તો તેમાં વાંસની લાકડીનો ઉપયોગ કરીને આ લોકો નૃત્ય કરે છે તો લાકડીઓને જમીન પર પછડાવે છે તેને અંદર અને બહાર લાકડીને તાલ મુજબ ખેંચે છે તો વાંસની લાકડીને તાર તાલ એટલે કે જે પ્રકારે નૃત્ય વાગે તે પ્રકારે તે લાકડીને અંદર અને બહાર કરે છે ચેરા નૃત્ય વિશે વધારે જાણકારી મેળવો તમારા વર્ગમાં નૃત્ય કરો પરંતુ ધ્યાનથી અને એકબીજાને નુકસાન પહોંચાડશો નહીં તો આ નૃત્ય છે તે તમારે ઘરે પણ પ્રયત્ન તમે અત્યારે કરી શકો કે શું કરવાનું છે તો આ એક પ્રકારની લાકડી લેવાની છે તેમાં તમારે તે લાકડીને અંદર અને બહાર તરફ ખેંચવાની છે ચાર લાકડીના મદદ વડે તમારે આ વાસની લાકડીનો ઉપયોગ કરીને અંદર બહાર કરીને તાલ મુજબ તમારે નૃત્ય કરવાનું છે તો આ ચેરાવ નૃત્ય તમે ઘરે પણ કરી શકો પરંતુ ધ્યાન રાખીને એકબીજાને નુકસાન પહોંચાડ્યા વગર આગળ છે મિઝોરમના ત્રણ ચતુર્થાંશ લોકો જંગલો સાથે જોડાયેલા છે અહીં જમીન જીવન મુશ્કેલી ભર્યું છે પરંતુ લગભગ બધા બાળકો શાળાએ જાય છે તમે તેમાંના થોડા અહીં જોઈ શકો છો તેમની પાંદડાની સિસોટી કેવી મસ્તીની વગાડે છે તમે પણ આવી સિસોટી બનાવી હશે ખરું ને તો બાળકો આપણે એક ચિત્ર જોઈ શકીએ છીએ તે કે તમારા પાઠ્યપુસ્તકમાં પણ હશે આ ચિત્ર કે આ ચિત્ર શું દર્શાવે છે કે આ ચિત્ર છે તે મિઝોરમના બાળકોનું છે કે ત્યાંના બધા બાળકો છે તે હવે શાળાએ જતા થઈ ગયા છે અને તે લોકો શું કરે છે તો તેના હાથમાં પાંદડાની બનાવેલી સિસોટી છે કે જે તે મો પાસે રાખીને ફૂંક મારે તો તે વાગે છે તો આવી સિસોટી તમે પણ બનાવી હશે તો બનાવી છે કે નહીં તે તમારે જોવાનું છે આગળ છે આપણે શું શીખ્યા ઝૂમ કૃષિ અને ભાસ્કરની ખેતી કરવાની પદ્ધતિમાં શું સરખું છે અને શું તફાવત છે ઝૂમ કૃષિ કઈ રીતના થાય કે આપણે એક વખત પાક લઈ લઈએ ત્યારબાદ વર્ષો સુધી તેમાં પાક લેવામાં આવતો નથી પરંતુ જે અનિચ્છનીય ઘાસ હોય છોડ હોય જે ઉગી નીકળ્યું હોય તેને આપણે તે અનિચ્છનીય છોડને કાપીને સળગાવવામાં આવે છે કે જેના કારણે જમીન છે તે ફળદ્રુપ બને તેના સામે ભાસ્કરભાઈ છે તે કઈ રીતના ખેતી કરતા હતા તો ભાસ્કરભાઈ છે તે ભાસ્કરભાઈ અને નાખે છે અને અડસિયા તે બધા અને સેન્દ્રિય ખાતરમાં ફેરવી નાખે છે આ ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે તો આ ખાતરનો ઉપયોગ કોણ કરે છે તો આ ખાતરનો ઉપયોગ ભાસ્કરભાઈ કરે છે પરંતુ ઝૂમ ખેતીમાં ખાતર માટે ઉપયોગ શું શું કરતા તો કે ઝૂમ ખેતીમાં જમીન ખેતી માટે તૈયાર કરવા માટે તેને ખોદવામાં આવે છે ખેડવામાં આવતી નથી ત્યારબાદ તેના પર બીજ નાખવામાં આવે છે જ્યારે ભાસ્કરભાઈ પહેલા ખેતર ખેડે છે પછી બીજ મદદથી જમીનમાં દટાય તેમ તેને વાવે છે તો આ બંને પ્રકારની ખેતી કરવાની પદ્ધતિ છે ઝૂમ ખેતી અને ભાસ્કરભાઈની તેમાં બંનેમાં સેન્દ્રીય ખાતરનો ઉપયોગ થાય છે આ બંનેમાં સરખું શું છે તો કે સેન્દ્રીય ખાતર આ લોકો ખેતી કરે તેમાં જૈવિક ખાતરનો બની લોકો ઉપયોગ કરે છે ત્યારબાદ આગળ જે જંગલોમાં રહેતા લોકો શા માટે મહત્ત્વના છે તે તમારા પોતાના શબ્દોમાં તમારે સમજાવવાનું છે કે જે લોકો જંગલમાં રહે છે આદિવાસી તરીકે લોકો રહે છે તે લોકો શા માટે વધુ મહત્ત્વના છે તો જે લોકો જંગલમાં રહે છે તે લોકો જંગલોના વૃક્ષો પ્રત્યે અપાર પ્રેમી હોય છે તે લોકોને વૃક્ષો ખૂબ જ પ્રેમ ખૂબ જ ગમે છે ખૂબ જ તેને પ્રિય કરે છે તે લોકો માટે જંગલોનું વિશેષ મહત્ત્વ છે અને તેની સાથે સાથે જંગલોને પણ તે લોકો ખૂબ જ જરૂરિયાત હોય છે જંગલો પાસેથી ખૂબ જ તે લોકો આજીવિકા મેળ મેળવે છે જંગલોનું સર્વધન અને રક્ષણ કરે છે જંગલોને સાચવે છે તેઓ જંગલના વૃક્ષો કાપતા નથી અને બીજાને કાપવા પણ દેતા નથી પર્યાવરણના નિયમોનું પણ તે લોકો પાલન કરે છે અમૃતા દેવી બિસ્ણોઈ અને બીજા વનવાસીઓએ વૃક્ષોને કાપતા રોકવા માટે જંગલોના રક્ષણ માટે પોતાના જીવનના બલિદાનો આપ્યા હતા આ ઉપરાંત તરીકે ઉપયોગી જંગલની તે લોકો વગર વગેરે બધું તે લોકો જંગલ પાસેથી ન મેળવે છે જંગલના ભૂમિયા તરીકે તે વિશેષ જવાબદારી નિભાવે છે આપણને જંગલના વૃક્ષો છોડવાઓ અને પશુઓને પક્ષીઓ તથા જીવજંતુઓને માહિતગાર થવું જોઈએ આપણે બધાને ઓળખવા જોઈએ કારણ કે આપણે જંગલમાં રહીએ તો આપણે આ બધા વિશે જાણતા હોવા જોઈએ અને આમ જંગલોમાં રહેતા લોકો સાચે જ ખૂબ જ મહત્વના છે જંગલમાં રહેતા લોકો છે તે વૃક્ષોને ખૂબ જ સારી રીતના સાચવે તેના કારણે જંગલોમાં રહેતા લોકો તે ખૂબ જ મહત્વના લોકો છે આગળનો પ્રશ્ન છે કે તમને ઝૂમ કૃષિમાં કઈ રસપ્રદ લાગ્યું છે તે તમે શું હતું તો ઝૂમ કૃષિમાં શું હતું તો કે ઝૂમ કૃષિમાં જે અનિચ્છનીય ખાતર છે જેમ કે ઘાસ તરીકે જે નીકળી ઉગી નીકળે તેને કાપીને તેને સળગાવવામાં આવે તેનો ઉપયોગ તેને ફળદ્રુપ જમીનને રાખવા માટે કરવામાં આવતો તેમાં શું રસપ્રદ હતું તો એક પાક લીધા પછી જમીન થોડા વર્ષો માટે પાક લીધા વગર રાખવામાં આવે છે ત્યાં કશું ઉગાડવામાં આવતું નથી તે આપણને રસપ્રદ લાગતું ત્યારબાદ બીજું હતું કે ખેતરમાં ઉગેલા અનિચ્છનીય છોડને કાપવામાં આવતું નહીં પરંતુ તેને કાપીને બાળવામાં આવતું ત્યારબાદ આપણે ત્રીજું તે જોયું કે તેને બાળી નાખવામાં આવ્યા ત્યારબાદ તે છોડની રાખનો ખાતર તરીકે ઉપયોગ કરતા તેની રાખ શું કામ કરતું હતું કે ખાતર રાખ છે તે જમીનને ફળદ્રુપ રાખવા માટે મદદ કરતું હતું ત્યારબાદ આગળનો પોઈન્ટ એ હતો કે જમીન ખેતી માટે તૈયાર હોય તેને ત્યારે ખેડવાને બદલે શું કરે તો કે તે ખેડવાને બદલે ખોદવામાં આવતું તો આપણે આ પાઠમાં જંગલો વિશે ઘણું બધું જોયું કે જંગલો છે એક કુદરતી સંપત્તિ છે કુદરતી રીતે પ્રાપ્ત થનારી સંપત્તિને આપણે કુદરતી સંપત્તિ કહીએ છીએ જંગલો આપણી એક કુદરતી સંપત્તિ છે જંગલોમાં રહેતા લોકોને આપણે શું કહીએ તો કે વનવાસી લોકો કહીએ છીએ તેઓ જંગલમાં સાથે જંગલની સાથે જ જોડાયેલા રહે જંગલની જંગલ પાસેથી તે લોકોની આજીવિકા હોય છે જંગલ છીનવાય છે તો તેનું ઘર છીનવાઈ ગયું હોય તેવું તેને લાગે છે તો જંગલો છે તે એ વનવાસીઓનું ઘર છે તેમ આપણે કહી શકીએ અમે જંગલના લોકો છીએ અમારું જીવન જંગલો સાથે જોડાયેલું છે જો જંગલો ન હોય તો અમે પણ રહી શકીએ નહીં તેવું વનવાસી લોકો કહે છે અને ફક્ત હજારો વૃક્ષો આપણે ઉગાડીએ તો જંગલ બની જાય તેવું નથી પરંતુ જંગલમાં છોડવાઓ વૃક્ષો અને પ્રાણીઓ હોય ત્યારે તે એક જંગલ બન્યું તેવું આપણે કહીએ છીએ તો આપણો આ પાઠ અહીંયા પૂરો થાય છે